નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અબતકના માધ્યમ દ્વારા આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા તો કરીએ છીએ, તો આવો આપણે જોઈએ કે આજના યુગમાં આપણી સાથે વણાઈ ગયેલ અભિંગ એટલે સંગીત કે જેનું મહત્વ પ્રાચીન કાળથી મનાય છે. ભગવાન કૃષ્ણ પણ વાંસળીના સુર રેલાવતા અને ગોપીઓ તો ઠીક પણ ગાયો પણ સંગીત સાંભળવા દોડી આવતી. તો ચલો આજે આપણે તેમાં રહેલી વિવિધતા વિશે જાણીએ કે આપણા જીવનના સંગીતનું મહત્વ કેટલું છે. શહેરના અક્ષર માર્ગ પર આવેલા એલગ્રેટો મ્યુઝિક ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓને વેસ્ટર્ન સંગીતની સાથે સાથે વાજિંત્રાનું પણ જ્ઞાન પીરસવામાં આવે છે. એલગ્રેટો મ્યુઝિક ક્લાસીસ હરેક વયજૂથના વિદ્યાર્થીઓ પોતાનું અલગ અલગ સપનું સંગીતમાં સાકાર કરવા માટે આવે છે. એલગ્રેટો આવતા વિદ્યાર્થીઓ ગિટાર અને કીબોર્ડ પર વધારે ભાર મૂકવામાં આવે છે. ત્યારે એલગ્રેટો મ્યુઝિક ક્લાસીસના સંચાલક નિકુંજ પરમાર જણાવે છે. 5 યર્સ થી ક્લાસીસ ચાલુ છે. સંગીત આપણા જીવનમાં કેટલું મહત્વ રાખે છે? સંગીત તો ઘણા બાળકો એઝ એ શોખ તરીકે શીખતા હોય છે કે પોતાને મજા આવે એટલા માટે. પણ ઘણી વખત કેવું છે કે એક ટાઈમ એવો આવે કે ઘણા વ્યક્તિ જે શીખતા હોય પોતાના મનને શાંતિ મળે એના માટે શીખતા હોય. અમારું તો આખું ટ્રિનિટી કોલેજ લંડન સર્ટિફાઇડ સેન્ટર છે. તમને ગવર્મેન્ટ જોબ તો મળે જ, પણ તમને ઇન્ટરનેશનલ લેવલની ડિગ્રી પણ મળે છે કે જે આખા વર્લ્ડમાં પણ વેલી ગણાય છે. અને ખાસ જોઈએ તો સંગીતથી અત્યારે એક જિંદગી છે, માનસિક તણાવ ભરેલી હોય છે, ત્યારે સંગીતથી મનને શાંતિ મળે છે ખરી? હા, ઘણી વખત કેવું છે આપણે જોઈએ છે કે મ્યુઝિક થેરાપી પણ થતી હોય છે કે જે અમુક રોગો જે હોય છે જે મ્યુઝિકથી તમને ડિસીઝ છે કે કાંઈ બી હોય તો એમના તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને ખાસ ઝાડપાનને પણ સંગીત સંભળાવવામાં આવે છે, તો તેનાથી શું ફરક આવે છે? બની શકે છે કે જેટલા પણ જીવ છે, પછી કોઈ બી હોય, માનવ હોય કે ઝાડ હોય કે વૃક્ષ હોય કે કોઈ બી હોય, તે બધાને પણ ફાયદો થઈ શકે છે, થાય છે. અને વેસ્ટર્ન સંગીત અને ક્લાસિકલ સંગીતમાં શું ફરક હોય? ક્લાસિકલ સંગીત જે છે એ રાગ ઉપર આખું હોય છે, જે આપણે સારેગમ પધ નિસા કહીએ એની ઉપર હોય છે. અને વેસ્ટર્ન જે મ્યુઝિક જે છે એ આખું સ્ટાફ નોટેશન ઉપર હોય છે, કે CDF જે ABC જે આવે છે આખું સ્ટાફ નોટેશન ઉપર હોય છે. અને કોઈ પણ સ્ટુડન્ટ છે એ અને એઝ એ કેરિયર તરીકે લઈ શકે? હા, સ્યોર. કારણ કે આપ જે ટ્રિનિટી કોલેજ લંડનનું સર્ટિફાઇડ સેન્ટર છે, જે આખું જે તમને ડિગ્રી મળે છે એ ઇન્ટરનેશનલ લેવલની છે, એટલે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો એ સર્ટિફિકેટ વેલિડ પણ ગણાય છે. એટલે તમને જે ડિગ્રી મળે છે તેનાથી તમે તમારું કેરિયર પણ બનાવી શકો છો. અને પોતાનો બિઝનેસ કરવા માંગે તો પણ ચાન્સીસ કેટલા? હા, એમાં ઘણા બધા ચાન્સીસ છે કે આપણે મ્યુઝિક શીખીએ છીએ તો એક મ્યુઝિક પ્રોડક્શન નામની પણ વસ્તુ કે જે કે આપણે રેકોર્ડિંગ સ્ટુડિયો હોય કે કોઈ બી જુદી જુદા આપણા સોંગ હોય, બરાબર છે, કે કવર અપ કરતા હોય કે જે બધું કરતા હોય એના ઉપરથી તમે મ્યુઝિક ફિલ્મમાં પણ આગળ એ રીતે આગળ વધી શકો છો. મારું નામ સીમા લાલાની છે અને હું રાજકુમાર કોલેજમાં ટીચર છું. આપ અહીંયા કેટલા સમયથી શીખવા આવો છો? હું લગભગ 4 મહિનાથી આવું છું. અને આપ શું શીખી રહ્યા છો? હું કીબોર્ડ શીખું છું અને મારી ડોટર પણ મારી સાથે આવે છે, તે પણ કીબોર્ડ શીખે છે. આપને આ કીબોર્ડ શીખવાથી શું ફાયદો થાય છે? મને કીબોર્ડ શીખવાથી બહુ જ આનંદ આવે છે અને હું માનું છું કે જીવનમાં દરેકે એક તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું જ જોઈએ. એનાથી આપણને એક મનની શાંતિ મળે છે અને કંઈક નવું શીખવા મળે છે. ગાયત્રી સંગીત વિદ્યાલય કે જ્યાં વિદ્યાર્થીઓને સંગીતને લગતા તમામ વિષયો પર પુસ્તકીય અને પ્રત્યક્ષ રીતે જ્ઞાન આપવામાં આવે છે,
ગાયત્રી સંગીત વિદ્યાલયમાં કોઈ મનની શાંતિ માટે કે કોઈ શોખ માટે તો કોઈ પોતાની કારકિર્દી સંગીતમાં બનાવવા માટે 9 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આવે છે, જ્યાં ફક્ત સંગીત બાબતે જ નહીં પણ વાજિંત્રા વિશેની પણ માહિતી પૂરી પાડવામાં આવે છે. વધુમાં વિગત આપતા ગાયત્રી સંગીત વિદ્યાલયના સંચાલક જણાવે છે. ગાયત્રી સંગીત વિદ્યાલય અમારી 2 બ્રાન્ચ છે, એક જાગનાથમાં છે અને બીજી પંચાયતનગરમાં. એટલે પંચાયતનગરની બ્રાન્ચમાં હું સંભાળું છું. આપ કેટલા વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો? હું છેલ્લા 25 વર્ષથી. 25 વર્ષથી આપ હા સંગીત શીખવાથી ફાયદો શું? સંગીત શીખવાથી મોટા મોટો ફાયદો તો એ થાય કે એક ગમે એવા તમે સ્ટ્રેસમાં હો તો તમને એક એનર્જી આપે. આજે કોમ્પ્યુટરથી આંખ થાકે, સ્પોર્ટ્સમાં શરીર થાકે, જ્યારે કોમ્પ્યુટરથી એનર્જી તમને મળે છે, ઓલું એનર્જી વેસ્ટ જાય છે અને આ એનર્જી તમને મળે છે સંગીતથી. હા, 100%. ગવર્મેન્ટ જોબના ચાન્સીસ, ઘણા બધા ચાન્સીસ. સાથે ખાસ કરીને પૂછવા માંગીશ કે તમારે ત્યાંથી કોઈ એવી વ્યક્તિ છે કે જે લોકો નામ કરીને નીકળ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? ઘણા બધા. આપણે અમારે અમારા વિદ્યાલયમાંથી ગિરીશભાઈ વાઘેલા છે, પછી અલ્કેશભાઈ મહેતા, અલ્પેશભાઈ ગોંડલિયા, પછી ઘણા બધા જે એસએનકેમાં મ્યુઝિક ટીચર છે. લગભગ રાજકોટની નામાંકિત સ્કૂલોમાં લગભગ બધા અમારા સ્ટુડન્ટ મ્યુઝિક ટીચર તરીકે છે ત્યાં. ખાસ એ પૂછવા માંગીશ કે વ્યવસાય ક્ષેત્રમાં હા આમાં ચાન્સીસ કેટલા? ઘણા બધા વ્યવસાયની દ્રષ્ટિએ પણ. હા, આપણે ત્યાં આવનાર સ્ટુડન્ટ હા વધારે કઈ એજના વધારે હોય છે? આપણે બાળ નાનકડા છોકરા લગભગ 7 વર્ષથી ઉપરના અને 35 એજ લિમિટ પછી કોઈ નથી હોતી, પણ જનરલી બાળકો વધારે એમ 7 થી 18 વર્ષ. અને બાળકો આજે શીખવા આવે છે વધારે પડતું શું શીખવાનું પસંદ કરે છે? વધારે પડતું વોકલ છે, ગિટાર છે. બીજું ખાસ તો એ પૂછવા માંગીશ કે સંગીત છે એ આજની તણાવ ભરેલી જિંદગીમાં માણસ થાક્યા પાક્યા આવતા હોય તો સંગીત સાંભળવાથી કેટલો ફરક પડે છે? ઘણો બધો, કારણ કે મ્યુઝિક થેરેપી જ છે આખી, જેમ ફિઝિયોથેરાપી છે એમ મ્યુઝિક થેરેપી છે આખી, ભાઈ જેનાથી તમને ઘણા બધા રોગોને ઇવન માંથી મુક્તિ મળે છે. એટલે ગમે એવા સ્ટ્રેસમાં હોય તો તમને એ એનર્જી આપે છે. રાજકોટના બાલભવન ખાતે ચાલી રહેલા સંગીતના વર્ગોમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક સંગીતનું જ્ઞાન લેવા આવે છે, જ્યાં બાળકોને સંગીતના જ્ઞાન સાથોસાથ તેમને સંગીત વિશે ઉજાગર પણ કરવામાં આવે છે. સાથોસાથ કેવા તાલ સાથે કેવા સૂરો પોરવા તેના માટે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે. નાની વયના વિદ્યાર્થીઓને સંગીતમાં પોતાની કારકિર્દી કઈ રીતે ઘડવી તેના વિશે પણ ઉજાગર કરવામાં આવે છે, ત્યારે સંગીત શિક્ષક મીનાબેને વધુમાં જણાવતા કહ્યું કે બેન આપનું નામ જણાવો. મારું નામ મીનાબેન હરસોરા. મીનાબેન, આપ અહીંયા કેટલા વર્ષથી સંગીત શીખડાવો? હું 20 વર્ષથી અહીંયા સંગીત શીખડાવું છું બાળકોને. એમાં ખાસ કરીને આપણે શું શું શીખડાવીએ? અત્યારે મેં ગાયન અને વાદન, વાદનમાં હાર્મોનિયમ, કીબોર્ડ, અને બાળકોને ગાયન શીખડાવે છે. ગાયનની અંદર બાળકોને લગતા બાળગીતો છે, પ્રાર્થના છે, દેશભક્તિ ગીતો, ભજન, ધૂન અને ક્લાસિકલ પણ શીખડાવે છે. 20 વર્ષ સુધીની અહીંયા એક્ઝામ પણ આપીએ છીએ અમે બાળકોને. અને સંગીતને જો આપણે ખાસ ગણવામાં આવે તો શું આમાં વ્યવસાયના કોઈ ચાન્સીસ છે? હા, ઘણા સારા ચાન્સીસ છે. જો બાળકો આને જે આનો કોર્સ કરી લે, ડિગ્રી મેળવી લે, તો એને સરકારી સ્કૂલમાં પણ મળી જાય છે અને સ્કૂલોમાં અંદર અને પ્રોફેશનલ રીતે પણ પોતે કામ કરી શકે છે, આગળ વધી શકે છે સંગીત ક્ષેત્રે. અને સંગીતના માધ્યમથી શું ગવર્મેન્ટ જોબના ચાન્સીસ ખરા? હા, સારા એવા ચાન્સીસ છે. ડિગ્રી મેળવવી પડે એના માટે, પૂરી એક્ઝામ જે છે એ પૂરી ફોલો કરવી પડે અને એમાં એને રિયાઝને ખૂબ મહેનત કરવી પડે, પછી આગળ વધી શકે. પોતાનામાં બાળકમાં ટેલેન્ટેડ હોવું જોઈએ.
અને ખાસ જો પૂછવા માંગુ તો સંગીત આપણા જીવનમાં કેટલું મહત્વ રાખે? સંગીતનું મહત્વ તો ખૂબ જ છે. મનુષ્યના જીવન જન્મથી મરણ સુધી એનો સંગીતમાં આપણે સાથ લઈએ છીએ, અને એના સાથે જ સંગીત એક જીવન ઉપયોગી સુખ શાંતિ અને મનને ખૂબ જ આનંદ મળે અને ઈશ્વર સુધી પહોંચવાનો એક સીધો રસ્તો છે સંગીતનો માધ્યમ છે. અને સંગીત તણાવમુક્ત જીવનમાં અત્યારે જે એક લાઇફસ્ટાઈલ ચાલી રહી છે એમાં જો થોડો સમય કોઈ પણ વ્યક્તિ કાઢી અને કલાક એક રોજ જો સંગીત પાછળ આપે તો મનની શાંતિ મળી શકે. ખૂબ જ સારી રીતે અત્યારે આ મ્યુઝિક થેરાપી પણ હોસ્પિટલોમાં, યોગામાં, બધી જગ્યાએ આપણે સંગીતનો સાથ લઈએ છીએ. સંગીતનો સપોર્ટ હોય જ છે ત્યારે જ મનુષ્યને થોડીક મનની શાંતિ અને રોગનું નિવારણ પણ સંગીત દ્વારા થઈ શકે છે. રાજકોટના સરદારનગરમાં શાળા નંબર 19માં છેલ્લા 60 વર્ષથી અને રાજકોટની સૌથી પ્રાચીન અને ઐતિહાસિક મહાસંગીત વિદ્યાલય કાર્યરત છે. જૂની અને જાણીતી મહાસંગીત વિદ્યાલયમાં ઘણા મહારથીઓ જ્ઞાન મેળવીને હાલ સંગીતની દુનિયામાં સિતારા મારફત ચમકી રહ્યા છે. મહાસંગીત વિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતને લઈ સૂર અને વાજિંત્રાને લગતી તમામ માહિતીઓ સાથે વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતમાં રુચિ કેળવવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે મહાસંગીત વિદ્યાલયના આચાર્ય દેવેન્દ્ર દવે મહાસંગીત વિદ્યાલય વિશે જણાવતા કહે છે કે આ સંસ્થામાં હું છેલ્લા 30 વર્ષથી શિક્ષક તરીકે કામ કરું છું અને છેલ્લા 3 વર્ષથી કાર્યકારી આચાર્યના ચાર્જમાં છું. અને આપ સંગીતમાં શું શું શીખવો છો? હું તબલામાં વિષયનો શિક્ષક તરીકે કામ કરું છું. બાકી આપણે અહીંયા સ્કૂલમાં કેટલા જાતના? અમારે ત્યાં શાસ્ત્રીય ગાયન છે, શાસ્ત્રીય વાદનમાં સિતાર, ગિટાર અને હાર્મોનિયમ ઉપરાંત તબલા, આ 4 વાદ્યોનું શિક્ષણ આપીએ છીએ અને નૃત્યમાં શાસ્ત્રીય નૃત્ય કથક શીખવીએ છીએ. આપણા જીવનમાં સંગીતનું મહત્વ કેટલું? સંગીતનું મહત્વ જોઈએ તો સંગીત એ આપણું જીવનનું અભિન્ન અંગ છે જો આપણે વિચારીએ તો. અને બાકી જોઈએ તો આજકાલમાં તો લોકો ઇતર પ્રવૃત્તિ તરીકે કરે છે, કેટલાક પોતાની રીતે એને કેરિયર બનાવવું હોય તો એના માટે પણ કરતા હોય છે, અને અમુક લોકો માત્ર સાધના માટે કરતા હોય. આ 3 અલગ અલગ રીતે સંગીત કરતા હોય છે લોકો. આ શીખ્યા પછી ગવર્મેન્ટ જોબના ચાન્સ કેટલા? સરકારી સ્કૂલોમાં, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં, એમાં બધે અત્યારે સંગીતના શિક્ષકોની પોસ્ટ માટે જરૂરિયાત હોય છે, એટલે એ લોકો માટે એની અલગ અલગ એક્ઝામો પાસ કરીને સંગીતની પરીક્ષાઓ આપતા હોય છે ઘણા, અને એમાં એ લોકોને નોકરી પણ મળી જતી હોય છે. આપણે ત્યાંથી સંગીત શીખી અને કોઈ એવા સ્ટુડન્ટ ખરા કે જે લોકોનું આગળ નામ થયેલું? હા, ઘણા છે. અમારા તો આ વિદ્યાલયનો ઇતિહાસ 60 વર્ષ જૂનો છે. 1956થી આ સંસ્થા ચાલે છે એટલે અમારે ત્યાંથી તો અનેક નીકળ્યા છે. એમાં જોઈએ તો હેમંતભાઈ ચૌહાણ છે, ભજનિક આપણા લોકસંગીતના ગાયક છે મોટા. એ ઉપરાંત હેમુભાઈ ગઢવી, એ અમારા સંસ્થાના બહુ જૂના કલાકાર અને અમારા વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પંકજ ઉદાસ છે, ગઝલ ગાયક છે, એ પણ અમારી સંસ્થાના. એમના મોટા ભાઈ મનર ઉદાસ, એ પણ અમારી સંસ્થામાં શીખી ગયા છે. ઉપરાંત આપને ખ્યાલ હોય તો પ્રાણલાલભાઈ વ્યાસ જૂનાગઢના ભજનિક, એ પણ અમારી સંસ્થાના. એ ઉપરાંત શાસ્ત્રીય સંગીતની અંદર પણ કેટલા વિદ્યાર્થીઓ અમારા છે જેના અનેક નામ છે, કારણ કે આવડો મોટો ઇતિહાસ છે એટલે ઘણા બધા આવ્યા હોય. વેસ્ટર્ન મ્યુઝિક? ના, અમારું ત્યાં સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય સંગીત શીખવીએ છીએ. વેસ્ટર્ન મ્યુઝિક એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું સંગીત છે ને આપણું સંગીત છે એ ઊંડાણવાળું છે અને સાધના માગે એવું સંગીત છે. વેસ્ટર્નમાં પણ સાધના કરવી પડતી હોય છે, પણ આ સંગીત માટે તમારે એનું પૂરું પહેલાં વ્યાકરણ સમજવું પડે છે અને એની પદ્ધતિસરની તમારે તાલીમ લેવી પડે છે, ત્યારે જ થાય છે. આ સંગીત માટે એની સાધના, વેસ્ટર્ન સંગીત તમે માસમાં શીખી શકો છો, જ્યારે શાસ્ત્રીય સંગીત છે એ માસમાં શીખવું અશક્ય છે. અથવા તો એમ કહીએ કે તમારે એક પરંપરાને ફોલો કરવી હોય તો લિમિટેડ વિદ્યાર્થીની સંખ્યામાં જો તમે શીખો તો આમાં તમે આગળ કરી શકો છો. સર, આપનું નામ જણાવો. મારું નામ જીવનભાઈ પરમાર. જીવનભાઈ, આપ કેટલા સમયથી સંગીત સાથે સંકળાયેલા? હું છેલ્લા આમ તો 20 વર્ષથી સાહેબની સાથે શીખવા આવું છું, પણ સંજોગો વસાત વચ્ચે મારે ઘણી વખત છોડી દેવું પડ્યું છે, એટલે કટકે કટકે
20 વર્ષથી કોન્ટેક્ટમાં છું સંગીતના અંતે સાહેબને બધા. હું સિતાર મારો સબ્જેક્ટ પહેલેથી જ છે અને અત્યારે હું ઘરે રિયાઝને અંતે બધું કરું જ છું. ટૂંક આમાં સાહેબ શાસ્ત્રીય સંગીત અત્યારે આ ધમાલિયા જીવનમાં આપણું ભારતીય શાસ્ત્રીય સંગીતનું થોડુંક નોલેજ હોય તો સારું કહેવાય સાહેબ. અને આપણે ભવિષ્યમાં કોઈને બાળકોને કોઈને કંઈ આપણે ઘરે કે કોઈને શિક્ષણ આપવું હોય તો આપી શકીએ હોય. થેન્ક યુ. બસ મેડમ આપનું નામ જણાવશો? અમીબેન વૈષ્ણવ. અમીબેન આપ શું કરો છો? હું સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાં લેક્ચરર તરીકે હું સર્વિસ કરું છું. કેટલા સમયથી આપ સંગીત સાથે જોડાયેલા? હું લગભગ 30 વર્ષથી સંગીત સાથે જોડાયેલી છું. અને આપને ક્યાંથી, તમારા હાથ નીચે કોઈ સ્ટુડન્ટ એવા છે કે જે લોકો આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયા હોય? હા, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આગળ નીકળી ગયા હોય અને પરફોર્મન્સ પણ આપતા હોય છે. અને આજના યુગમાં સંગીત કેટલું મહત્વ રાખે છે આપણા જીવનમાં? આજના જે ભાગદોડવાળા જે ઝડપી જીવન છે એમાં ખૂબ જ સંગીતનો અભ્યાસ જરૂરી છે. એનું કારણ છે કે આજે જોઈએ તો દરેક જગ્યાએ એકદમ ટેન્શન બધાને હોય, તો આ ટેન્શનમાંથી મુક્ત થવા માટે સંગીત જરૂરી છે. અને આ ઉપરાંત મનની શાંતિ, તો એના માટે સંગીત ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. મારું નામ મિત્તલ કાનાબા. હું લગભગ છેલ્લા 9 વર્ષથી શીખું છું. સાથે અહીંયા ટીચર જ છું, એકેડમીમાં જ ટીચર છું. હા, ગિટાર ટીચર છું. સિતાર હાલ શીખું છું, 5 વર્ષમાં છું. સંગીત સાધના છે. આજની તણાવભરી જિંદગીમાં સંગીતથી રિલેક્સેશન મળે, શાંતિ મળે, મેડિટેશન છે એક પ્રકારનું મ્યુઝિક તો. ઓકે, થેન્ક યુ. મારું નામ દર્શના મેડમ છે. હું ટ્યુશન ક્લાસ ચલાવું છું 1st to 10th. પણ સિતાર મારી બાળપણથી મારી હોબી રહી છે અને મને સિતાર બહુ જ ગમે છે. અને આટલા બધા બીજા શેડ્યુલો છતાં પણ મને સિતાર એટલું ગમે છે કે હું એના માટે થોડો સમય તો કાઢવાની પ્રયત્ન અવશ્ય કરું જ છું. અને સંગીત મને મારા ફેમિલીમાં પહેલેથી સંગીત પ્રેમ છે. ઈશ્વરની દયાથી અમને બધાને વાર્તામાં સંગીત મળ્યું છે અને એનો પ્રેમ મળ્યો છે. ઈશ્વરની ખૂબ દયા છે અમારી ઉપર. અવશ્ય થોડી આમ આપણને શાંત મેડિટેશન આપણે ન કરી શકતા હોય છતાં પણ આપણને એવો આપણને દૈવિક અનુભવ થાય જ કે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ, એવો ચોક્કસ આપણને અનુભવ થાય જ. આપણે એવા આત્માથી વગાડતા હોય એટલે આપણને એવો અનુભવ થવાનો કે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે સાચે જ સંગીત એ આપણા જીવનનું અભિન્ન અંગ છે, જે કોઈ પણ ઉંમરના લોકોને આકર્ષે છે. કોઈ પણ કોઈના પણ મનની શાંતિ માટે, તો કોઈ પોતાના કેરિયર માટે, તો કોઈ શોખ માટે શીખે છે. પણ એક વાત તો છે જ કે સંગીત આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી ક્યાંક ને ક્યાંક સંકળાયેલું રહે છે. લોકો કોઈ પણ પરિસ્થિતિમાં, તે પછી સુખ હોય કે દુઃખ હોય, તેમાં સંગીત માણવાનું ચૂકતા નથી. હાલના સમય પર જો ધ્યાન દઈએ તો સંગીત લોકોના ભાવ પ્રકટ કરવાનું એક મહત્વનું સાધન બની ગયું છે. તો આ હતી સુરભરી સંગીતની એક સફર. તો ફરીથી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.